નમસ્તે વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ 8 ગણિત વિષયમાં એકચલ સુલેખ સમીકરણ વિશે અભ્યાસ કરીશું ચેપ્ટર 2 જેમાં છે સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 9 તો ચાલો બધા પાઠ્યપુસ્તક પાકી બુક અને પેન કાઢે સાથે લખતા જાઓ અને સમજતા જાઓ તો જો જે દાખલા નંબર 9 ની રકમ મે રકેલી છે તમે પાઠ્યપુસ્તકમાં જોતા જાઓ કે રાહુલ અને હારુન ની હાલની ઉંમરનો ગુણોત્તર 5:7 છે હાલની ઉંમર કીધી કેટલી છે 5:7 આપણે કીધું જેમ આવે એટલે એક સાપી ધારી લેવાનું પાછો પછી 4 વર્ષ પછી તેમની ઉંમર તેમની એટલે બેની રાહુલ અને હારુનની ઉંમરનો સરવાળો 56 વર્ષ થાય તો તેમની હાલની ઉંમર શોધો તો હાલની ઉંમર તમને આપેલી છે 4 વર્ષ પછી જોઈ 4 વર્ષ પછી ની ઉંમર લઈને તો એનો સરવાળો 56 વર્ષ થાય છે તો આપણે પહેલા હાલની ઉંમર ધારી લઈ એના ઉપરથી 4 વર્ષ પછી ની ઉંમર લેશે અને એનો સરવાળો કરશે જે કિંમત આવે એના ઉપરથી વળી પાછા આપણે હાલની ઉંમર શોધશે ચાલો શું કરી તો પહેલા ધારો કે રાહુલ ની હાલની ઉંમર 5:7 છે તો પહેલો કોણ છે રાહુલ બીજો કોણ છે હારુન તો પહેલા 5 ને રાહુલ ને 7 ને હારુન ધારો કે રાહુલ ની હાલની ઉંમર 5x અને હારુન ની 7x છે બંનેની હાલની ઉંમર 5x અને 7x છે પણ 4 વર્ષ પછી તેની ઉંમરનો સરવાળો 56 વર્ષ થાય તો હવે આમાં 4 વર્ષ પછી એટલે હું તમને એમ કે તમે અત્યારે 13 વર્ષના છો 4 વર્ષ પછી તમારી ઉંમર કેટલી થશે તો શું કરશો 13 માં તમે 4 ઉમેરશો તમને ખબર છે કે તમારી ઉંમર 13 વર્ષ છે તો હું એમ કહું કે તમારી 4 વર્ષ પછીની ઉંમર શું થાય તો તમે એમાં શું કરશો પ્લસ 4 તો આપણને ખબર છે એની હાલની ઉંમર 5x 7x છે આપણે 4 વર્ષ પછીની જોઈ છે શું કરશે 4 ઉમેરી દેશે ચાલો તો હવે 4 વર્ષ પછી બંનેની ઉંમર 4 વર્ષ પછી રાહુલની ઉંમર કેટલી થાય 5x + 4 અને હારુનની ઉંમર 7x + 4 થશે થાય ને 5x + 4 થાય અને આની 7x + 4 કેમ તો કે 4 વર્ષ પછી કીધું છે હવે તમને ખબર પડી કે 4 વર્ષ પછી એનો સરવાળો 56 વર્ષ તો 4 વર્ષ પછીની ભાઈ ઉંમર લઈ લે આપણે કહે આ અને આ હવે એનો સરવાળો કરી કેટલો છે 56 વર્ષ ચાલો ભાઈની ઉંમરનો સરવાળો કરી દીધો બરાબર 56 કૌંસ ખોલો ચાલો આપણને ખબર છે ચલ ચલ વાળાનો સરવાળો થાય અચલ અચલ વાળાનો સરવાળો તો 5x + 7x 7 ને 5 12x + 4 + 4 કેટલા થાય 8 56 એમ આ કાળી બાજુ પ્લસ છે આલી બાજુ લઈ આવી તો 12x = 56 - 8 56 માંથી 8 કાઢો તો કેટલા વધે 6 ને 2 8 એટલે કે 48 આપણે x જોઈ છે તો હજી સાથે 12 થી એ ગુણાકારમાં છે ઉપર છે આલી બાજુ લઈ આવો તો નીચે વધે જાય ભાગાકારમાં આવે ચાલો 48 ભાગ્યા 12 કરો અથવા તો આનો છેદ ઉડાડો તો 12 4 48 થાય 12 4 48 x બરાબર કેટલા આવ્યા 4 x બરાબર શું આવ્યું 4 તો x તો શું છે તો કે આપણને આ સમીકરણની કિંમત મળી છે પણ e કિંમતને તમારે શેમાં મૂકવાની આમાં કેમ આમાં તો કે તમને એમ કીધું છે કે એની હાલની ઉંમર શોધો તો હાલની ઉંમર આપણે ક્યાં ધારી દીધી અહીંયા તો હવે આપણે કહી શકી કે રાહુલની હાલની ઉંમર બરાબર કેટલી છે 5x પણ x એટલે કેટલા છે 4 તો 5 ગુણ્યા 4 બરાબર 20 વર્ષ
हालनी उम्र बराबर कितना छे 7 x तो 7 गुणिया 4 तो 7 6 28 वर्ष चलो तो बन्ने ની મળી કે 20 વર્ષ અને 28 વર્ષ સાથે કહી શકે કે બન્ને ની ઉંમર 20 વર્ષ અને હવે આ રાહુલની હાલની ઉંમર 20 વર્ષ અને હાલની હાલની ઉંમર 28 વર્ષ છે સમજાણું એવી જ રીતે હવે આ દાખલો જોઈએ દાખલા નંબર 10 વર્ગખંડમાં છોકરા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 7:5 છે શું કીધું છોકરા અને છોકરીઓનો ગુણોત્તર આપેલ છે દાખલામાં ધાર્યો એવી રીતે જો છોકરાની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 8 વધારે હોય તો કુલ સંખ્યા શું તો પહેલા આપણે વધારીએ પછી બીજું વિચારીએ ધારો કે છોકરાઓની સંખ્યા પહેલા છોકરાઓ છે ને અને પછી છોકરીઓ છે તો ગુણોત્તરમાં પહેલા 7 છે તો છોકરાઓની સંખ્યા 7 છે અને છોકરીઓની સંખ્યા 5x છે ધારો કે 7x અને 5x છે હવે તમને એમ કીધું જો છોકરાની સંખ્યા છોકરી કરતા 8 વધારે હોય છોકરાની વધારે કેટલી છોકરીઓ કરતા કેટલી 8 તો કુલ સંખ્યા શોધો જો અહીંયા ધ્યાન આપો તો કુલ સંખ્યા શોધો એટલે આમાં તમને કુલ આપેલું નથી જો આ દાખલામાં તમને કીધું તું સરવાળો 56 એટલે એક જાતની કુલ સંખ્યા છીધી આગળના બધા દાખલામાં તમને કુલ આપેલો તો કે બે સંખ્યાનો સરવાળો આટલો છે એની ઉંમરનો સરવાળો આટલો છે કે આટલા ઘણું છે એનો સરવાળો આટલો છે પણ અહીંયા એવું કંઈ કીધું નથી તો કીધું નથી પણ ઈ કીધું છે કે છોકરા કરતા છોકરીઓ આટલી છે વધારે છે કે ઓછી છે આમાં કીધું કે છોકરાની સંખ્યા 8 વધારે છે લખી છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 8 વધારે છે હવે જો અત્યાર સુધી તમે સમીકરણ બનાવતા તો બે જે બે સમીકરણ બનતા ને જે બે પદાવલી એનો સરવાળો કે બાદ બાકી કે ગુણાકાર કરી તમે બરાબરની સામે જવાબ મૂકતા એ જવાબ તમને આપેલો હતો પણ હવે બરાબર પછીનો જવાબ આપણે શોધવાનો છે તો એટલા માટે શું કરશે જ્યારે કુલ સંખ્યા કે નો આપેલો હોય ને ત્યારે જે બે આપણે પદાવલી બનાવેલી હોય ને એને સરખા કરી એટલે કે 7x બરાબર 5 પણ એમનામ તમે સરખાવી ન શકો એના માટે તમને શરત આપેલી છે જો શું છે છોકરાઓની સંખ્યા છોકરીઓ કરતા 8 વધારે છે કોણ વધારે છે છોકરા કેના કરતા છોકરીઓ કરતા કેટલી વધારે છે 8 વધારે છે હવે પ્લસ 8 હું કેરી બાજુ મૂકીશ તો તમે કહેશો 7x બાજુ પણ ના આની બાજુ છોકરા છે ને અને આની બાજુ છોકરીઓ છે છોકરાની 5 છે 7x છે જો એ છોકરીઓની 5 છે તો છોકરા 7x છે છોકરીઓ 5x છે તો હું 8 કેરી બાજુ મૂકીશ તો કે જે વધારે હોય એમાં તમે 8 મૂકો તો વધારે નો થાય માની લો કે તમારી પાસે 10 રૂપિયા છે તમારી બહેનપણી કે ભાઈબંધ પાસે 5 રૂપિયા છે તો કેના પાસે 5 વધારે થયા તમારા પાસે હવે હું એમ કહું કે બેને સરખા કરવા છે તો શું કરવું પડે તમારે બીજા પાસે બીજાને બીજામાં 5 ઉમેરવા પડે બીજા તમારા ભાઈબંધ કે મિત્ર પાસે છે એમાં તમારે શું કરવું પડે 5 રૂપિયા ઉમેરવા પડે તો સરખા હવે તમારી પાસે 5 વધારે છે ને બીજા 5 ઉમેરો તો કેટલા થઈ જાય 15 થઈ જાય અહીંયા તો 5 ને 5 જ થઈ એટલે જે ઓછું છે એમાં આપણે ઉમેરશી તો આમાં ઓછું કોણ છે એટલે કે સંખ્યા કેટલી ઓછી છે છોકરીઓની તો છોકરીઓની સંખ્યા ઓછી છે એટલા માટે આપણે એમાં શું કરશી 8 ઉમેરશી ચલો હવે આના ઉપરથી x શોધી લઈ અને એના ઉપરથી આપણને સંખ્યા મળી જશે ચલો હવે જો અત્યારે લખી સંખ્યાના આલી બાજુ લીધે જો આમાં 8 આલી બાજુ લીધે આમાં જો x વાળા પગ પદ આલી બાજુ લીધે તો 5x પ્લસ છે ઓલી બાજુ જાય તો માઈનસ 7x માઈનસ 5x બરાબર 8
चलो बात बाकी करो 7 में से 5 जाए तो 2x 8 x 8 / 2 x 4 આ સંખ્યા મળી છે x ની કિંમત મળી x ની કિંમત કેમ મૂકવાની છોકરા અને છોકરીઓમાં છોકરાઓની સંખ્યા કેટલી છે 7x 7x 7 / 4 28 છોકરીઓની સંખ્યા કેટલી છે 5x x એટલે કેટલા છે 4 5 6 20 28 છે અને 20 છે ચાલો છોકરાની સંખ્યા અને છોકરીઓની સંખ્યા મળી ગઈ પણ આપણે એ ન જોયું શું જોઈએ છે કુલ સંખ્યા તો હવે લખી કે કુલ સંખ્યા એટલે છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કેટલી છે 28 છોકરીઓની સંખ્યા કેટલી છે 20 તો ભાઈ થઈ કેટલી થઈ 48 ચાલ કુલ સંખ્યા આપણને મળી ગઈ તો આપણે જે જવાબ જોતો તો એ આપણને મળી ગયો તો નીચે લખી શકીએ તો વર્ગખંડમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 48 છે સમજાય ગયું પહેલા ધારી લીધું ધારો કે છોકરાઓની સંખ્યા 7x છોકરીઓની સંખ્યા 5x તમને ગુણોત્તર આપેલો છે પછી એમ કીધું છોકરાની સંખ્યા વધારે છે છોકરીઓ તો આપણે લખ્યું છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 8 વધારે છે પછી હવે અહીંયા તમને કુલ આપેલો નહોતું કુલ શોધવાનું તો જે બે બતાવે કઈ દીને સરખાઈ એટલે કે વચ્ચે બરાબર મૂક્યા કુલ બરાબર એમ મૂકી શકી નહીં તો એના માટે તમારે વાંચવું પડે કે કીધું તું છોકરાની સંખ્યા છોકરીઓ કરતા 8 વધારે છે તો છોકરા વધારે છે તો એમાં આપણે વધારી શકી નહીં એટલે કે જે ઓછું હોય ને એમાં વધારવાનું ઓછું કોણ હતું છોકરીઓ તો છોકરીઓની સંખ્યામાં 8 પ્લસ કર્યા x ની કિંમત શોધી હતી એના ઉપરથી છોકરા અને છોકરીઓની સંખ્યા શોધી અને કુલ સંખ્યા જોતી હતી તો આપણે એનો સરવાળો કરીને કહી દીધું ચલો સમજાઈ ગયા આ બે દાખલા દાખલા નંબર 9 અને 10 તો આટલું રાખી હવે પછીના વિડીયોમાં આપણે આગળના બીજા દાખલાનો અભ્યાસ કરીશું